કેમ છો બાળકો? મજામાં ને? આજે આપણે શું શીખીશું? પાઠ ચાર, ધોરણ ચાર, પાઠ પાંચ, દુનિયા જોવાનો રસ્તો. આપણે આગળ દુનિયા જોવાના રસ્તામાં શીખ્યા હતા, તો આજે ગપ્પુની યાત્રા થોડી આગળ વધારીએ. તો ચાલો જોઈએ દુનિયા જોવાનો રસ્તો. તો મિત્રો, આગળના ભાગમાં આપણે જોયું હતું, શું જોયું હતું? આ ગપ્પુ અંદર હતો. ગપ્પુ અંદરે શું કર્યું હતું? એ ઉપર ફુગ્ગા ઉપર ચડી ગયો હતો અને ઉપરથી બધી વસ્તુ જોઈ હતી. અને ઉપરથી વસ્તુ કેવી દેખાય છે? નાની, અને નીચેથી મોટી. અને આમ આપણે સામેથી જોઈએ તો સામે પણ આગળની વસ્તુ કેવી ધીમે ધીમે ટૂંકી અને નાની થતી દેખાય છે. અને આ ઉપરથી અને બાજુથી ચિત્રો જોયા હતા. હવે આપણે આગળ જોઈશું. તો આગળ આપણે શું શીખવાના છીએ? અહીં એક પ્રકારના વાટકાઓના જુદા જુદા બે દ્રશ્યો આપ્યા છે. તમને જોવા છે ને, આ પહેલું ચિત્ર છે અને આ બીજું ચિત્ર છે. આ બંને ચિત્રમાં શું તફાવત છે તમને દેખાય છે? આ પહેલો વાટકો જુઓ, ધ્યાનથી જોજો. આમાં શું છે? વાટકો સવળો છે, એટલે કે વાટકો સીધો મૂક્યો છે. અને આ ચિત્રમાં આ વાટકો કેવો મૂક્યો છે? ઊંધો મૂક્યો છે. કેવો મૂક્યો છે? ઊંધો. એવું જ બીજા ચિત્રમાં પણ છે. આમાં પણ સવળો છે અને આ પણ સીધો છે. જ્યારે આ બે વાટકા ઉલટા છે, એટલે કે પહેલું ચિત્ર ક્યાં? સીધું, એટલે કે સવળું છે, અને બીજું ચિત્ર ઉલટું છે. તો કયા ચિત્રમાં વાટકાઓ ઊંધા છે? તો કયા ચિત્રમાં? નંબર બે. તો નંબર બેના ચિત્રમાં વાટકાઓ કેવા છે? ઊંધા છે. જવાબ શોધવા માટે બાજુનો દેખાવ ચિત્ર ત્રણમાં જુઓ. હવે આ ચિત્ર ત્રણ જુઓ, એને શું કીધું? બાજુનો દેખાવ. આ દેખાવ ક્યાંથી હતો? ઉપરનો દેખાવ હતો. આ પણ દેખાવ ઉપરનો હતો. અને આ ચિત્રમાં દેખાવ ક્યાંથી આપ્યો છે? બાજુમાંથી આપ્યો છે. પણ કયા ચિત્રનો? નંબર એકવાળા ચિત્રનો દેખાવ છે. નંબર બેવાળા ચિત્રનો દેખાવ હોત તો કેવો હોત? ઉલટો હોત. એટલે આ નંબર એકનો બાજુથી દેખાવ છે. હવે બાજુનો દેખાવ અને ઉપરના દેખાવને જોડતી લાઈન બનાવો, પૂંગળું અને ગરણી. શું કહ્યું? પહેલાં બાજુમાંથી અને પછી ઉપરથી. તો પહેલાં ભૂંગળું જોઈએ. તો આમાંથી ભૂંગળું કયું છે? આ બે ભૂંગળા છે. તો એમાં પહેલાં ઉપરનો દેખાવ અને બાજુનો દેખાવ. તો આ દેખાવ ક્યાંથી છે બાળકો? ઉપરનો દેખાવ છે. કયો છે? ઉપરનો દેખાવ. અને આ દેખાવ ક્યાંનો છે? બાજુનો દેખાવ. હવે ગરણી રહી. તો આ ગરણીમાં આ દેખાવ ઉપરનો છે અને આ દેખાવ બાજુનો છે. તમારા બૂટનો બાજુનો દેખાવ, સામેનો દેખાવ અને ઉપરનો દેખાવ દોરવાનો પ્રયત્ન કરો. તમારો બૂટ તો તમે જોયો જ હોય છે, સ્કૂલનો બૂટ હોય છે ને, તો એનો દેખાવ પહેલાં બાજુમાંથી. તો બાજુમાંથી બૂટ કેવું દેખાય છે? આવી રીતે બૂટ હોય તો એ આવું દેખાય ને, અહીંયા થોડી એડી જેવું હોય, એટલે કે બાજુમાંથી બૂટ આવો દેખાય છે. સામેથી જોઈએ તો સામેથી બૂટ આમ કરીને આમ હોય, આવી રીતે સામેથી દેખાય. ઉપરનો દેખાવ તો ઉપરની આ ગેપ હોય, પછી આમ કરીને આમ નીચે આવતું હોય, આવે ને આવી રીતે ઉપરનો દેખાવ આવે. તો તમારે દોરવાનો પ્રયત્ન કરવાનો, જેવો દોરાય એવો. પણ બાળકો, બધાએ પ્રયત્ન તો કરવો જ પડે. જો તમે પ્રયત્ન નહીં કરો તો તમને આવડશે પણ નહીં. તો પ્રયત્ન જરૂર કરવો. હવે ગપ્પુના ઘર પાછળનો બગીચો, એટલે ગપ્પુના ઘર, આ ગપ્પુનું ઘર છે અને આ એના પાછળનો બગીચો છે. તો આપણે હવે એના પાછળના બગીચાનું જોવાનું છે. તમને ગપ્પુના ઘરનો પાછળનો બગીચો યાદ છે? આગળ આપણે જોયું હતું કે ગપ્પુના ઘરનો પાછળનો બગીચો દેખાતો હતો, તો યાદ છે? અહીં તે બગીચાનું મોટું ચિત્ર છે, તેને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. આ ચિત્ર કેવું મોટું છે, દેખાય છે ને? શું શું દેખાય છે? દરવાજા છે, એક બે ત્રણ ને ચાર દરવાજા આપેલા છે. બેન્ચીસો આપેલી છે, ઝાડ આપેલું છે, આ બધું જ વસ્તુ આપ્યું છે ને. રમતના સાધનો છે. તો હવે એના ઉપરથી આપણે શું થોડા પ્રશ્નોના જવાબ શોધવાના છે. તો પહેલો પ્રશ્ન આપણો શું છે કે મીઠાઈની દુકાનની નજીકના દરવાજા પર નિશાની કરો.
હવે મીઠાઈની દુકાન ક્યાં છે? આ છે મીઠાઈની દુકાન. તો એની સૌથી નજીક દરવાજો કયો થાય? એ, બી, સી કે ડી? તો એ દરવાજો આ રહ્યો, બી દરવાજો આ છે, અને સી દરવાજો આટલે થાય અને ડી દરવાજો આટલે. તો તમે વિચારો સૌથી નજીકનો દરવાજો કયો થશે? એ. તો આપણે કયા નંબર ઉપર ટીક કરવાનું છે? એ નંબર ઉપર. હવે બે, ગપ્પુના ઘરની નજીકનો દરવાજો. આ ગપ્પુનું ઘર છે, તો હવે એના ઘરની નજીકનો દરવાજો કયો છે? આ સી, અહીંયાથી ડી, અહીંયાથી બી, અહીંયાથી એ. તો સૌથી નજીક થશે સી દરવાજો. કયો દરવાજો આવશે? સી. જવાબ આવશે સી. જો તમે બી દરવાજાથી પ્રવેશો તો લીલો બાંકડો તમારી કઈ તરફ હશે? કઈ બાજુથી પ્રવેશ કરવાનો છે? બી દરવાજાથી. તો તમે આમ સીધા જ બેઠા છો, તો અહીંયાથી બી બાજુ પહોંચ્યા. આ બાજુ છે લીલો દરવાજો. હવે તમારી ડાબી અને જમણી બાજુ, તો તમે જે હાથથી લખો છો એ જમણી, અને જે હાથ નથી લખતા એ ડાબી. તો આ બાજુ થશે જમણી અને આ બાજુ થશે ડાબી. કારણ કે આમ તમે સીધા પ્રવેશ કરો તો આ બાજુ જમણી થાય ને, આ બાજુ ડાબી થાય. તો આ જમણી બાજુ ડાબી બાજુનો શું છે? બાંકડો છે. તો આપણો જવાબ આવશે જમણી બાજુ. અને સામે, તો સામે તમને કોઈ દેખાય છે લીલો બાંકડો? નથી દેખાતો, એટલા માટે જમણી બાજુ થશે. ચાર નંબર, જ્યારે સુહાસિની બગીચામાં પ્રવેશી ત્યારે ફૂલોનો કેરો તેની જમણી તરફ હતો, તો તે કયા દરવાજાથી પ્રવેશી હશે? ફૂલોનો કેરો, તો ફૂલોનો કેરો ક્યાં છે? આ રહ્યો ફૂલોનો કેરો. એ કઈ બાજુ હતો? જમણી બાજુ હતો. તો હવે આ બાજુથી આપણે પ્રવેશ્યા, તો આ બાજુથી પ્રવેશ્યા તો જમણી બાજુ કઈ આવી હતી? આ બાજુ. એટલે કે એ બી દરવાજાથી તો આવી નહીં જોઈએ. હવે સી વિચાર, તમે સી બાજુથી પ્રવેશ કર્યા હોય તો તમારી જમણી બાજુ કઈ આવે? આ આવે. તો અને એ ક્યાં છે? સામે છે, એટલે કે સી દરવાજો પણ નહીં આવે. એ દરવાજા સામે જો, તો એ દરવાજા બાજુ તમારી જમણી બાજુ ક્યાં આવશે? આ બાજુ આવશે, અને આ બાજુ ડાબી આવે. તો દરવાજો એ પણ નહીં હોય. તો હવે રહ્યો ડી દરવાજો. જુઓ, તમે ડી દરવાજા બાજુથી આવશો તો જમણી બાજુ આ આવશે અને ડાબી બાજુ આ આવશે. કારણ કે જો બીમાં કયું હતું? જમણી આ હતી, ડાબી આ હતી. તો બીમાં શું થાય? જમણી આ થાય અને ડાબી આ થાય. એટલા માટે જવાબ આવશે ડી, એટલે કે સુહાસિની ડી દરવાજાથી પ્રવેશી હશે. પાંચમો નંબર, જો દરવાજા સીમાંથી પ્રવેશો તો તમારી સૌથી નજીક શું હશે? આપણો દરવાજો સી, એમાં કયો જવાબ? બાસ્કેટબોલનું મેદાન. તો બાસ્કેટબોલનું મેદાન આ રહ્યું. એના પછી ફૂલોનો ક્યારો, તો ફૂલોનો ક્યારો આટલે છે. એના પછી બીજું શું છે? લીલો બાંકડો અને ચીચું, તો લીલો બાંકડો આટલે અને ચીચું આટલે. તો ચીચુઓ નજીક પડે, લીલો બાંકડો નજીક પડે, ફૂલ રેકેટ બાસ્કેટબોલનું મેદાન નજીક પડે કે ફૂલોનો ક્યારો? તો સિમ્પલ છે, શું નજીક પડશે? ચીચુઓ એને સૌથી નજીક પડશે, એટલે કે ચીચુઓ યાની શીશો પણ એને કહેવામાં આવે છે. તો તમને આ પ્રશ્નોના જવાબ ખબર પડ્યા ને? ગપ્પુના ઘરના પાછળના દરવાજાથી આમાં આપણે શું જોયું? કઈ બાજુથી પ્રવેશ કરતા જમણી અને ડાબી બાજુ આવે. તો તમને ડાબી અને જમણી બાજુ વિશે અને કોણાથી કેટલું દૂર છે એ આ ભાગમાં તમે સમજ્યા કે નહીં? તો આજના ભાગમાં આપણે આટલું જ રાખીએ. તો તમે આજે ઘણું બધું શીખ્યા કે નહીં? ગપ્પુના ઘરના પાછળના દરવાજા વિશે શીખ્યા, અને કઈ ઉપરથી અને બાજુમાંથી જોતા શીખ્યા, તો ઉપરની વસ્તુ અને બાજુમાંથી. અને આ તમારા બૂટનું ચિત્ર દોરવાનું ભૂલતા નહીં. અને આગળ પણ આપણે ઉપરથી નાનું દેખાય અને નીચેથી મોટું દેખાય એ આપણે કોના? ગપ્પુ દ્વારા શીખ્યા, કે ગપ્પુ ફુગ્ગા ઉપર ચડી ગયો હતો એટલે એને મોટું મોટું ઉપરથી નાનું નાની વસ્તુ દેખાતી હતી અને નીચેથી મોટી મોટી વસ્તુ દેખાતી હતી. તો આજના ભાગમાં આટલું જ. અને કાલે આપણે શીખીશું ઇસ્માઈલનું ઘર. હવે ઇસ્માઈલનું ઘર આવ્યું છે, તો ઇસ્માઈલના ઘરે આપણે કાલે જઈશું. આજે અહીંયા સુધી રાખીએ, ગપ્પુના ઘર સુધી. બાય બાય બાળકો.